संवत 2505 कार्तक वर्ष सातम बुधवार तारीख 22/11 अठोतेरना दिने पूज्य श्री कांजू स्वामी नो श्री समय शास्त्र की गाथा 68 श्लोक 44 नो भावार्थ और श्लोक 45 पर स्वर्णपुरी में प्रवचन श्री समय शास्त्र पर 19वीं वक्त संघ प्रवचन नंबर 143 नमो लोये सौरियंताणम नमो लोये सौदानम नमो लोये सौरियम नमो लोये सौजायनम नमो लोये सौत्रिकावती सावनम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामदम औषधम से ओंकाराय नमो नम मंगलम भगवान मंगलम रूपम मंगलम कुंकुमारी उजेन्द्र मंगलम नमः सुमरिस्मराय रागादीचित विकार ने देखी यो ब्रह्म न कहो पण चैतन्य छे शू के छे એની પર્યાયમાં રાગ ને દ્વેષ અને વિકારની દશા દીધી એના ઉપર રક્ષણ કરવું એ ભ્રમ ન કરવો કે ચેતનનું સ્વરૂપ છે એના ઉપરથી લક્ષ છોડી અને જ્ઞાનની પ્રણતિ દ્વારા દ્રવ્યનું લક્ષ કરવું અને એનો અનુભવ કરવો એ ચૈતન્ય છે. પર્યાયમાં રાગ અને દ્વેષ પુન અને પાપ એ ચિદ વિકાર છે, પણ એ દેખીને એમ ભ્રમણ કરવો કે આ મારી જીત છે, કારણ કે રાગ અને દ્વેષ દયાદાન આદિના પરિણામ આત્માની પ્રત્યેક અવસ્થામાં વ્યાપતા રહેતા નથી. માટે તે રાગ આદિ ચીદ વિકાર દેખીને ત્યાં લક્ષ ન બાંધવું. હા, જ્ઞાનની પર્યાય દ્વારા ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરવું, એનો અનુભવ કરવો, એ ચૈતન્ય છે. કારણ કે ચૈતન્યની સર્વસ્થાઓમાં વ્યાપે ભગવાન જ્ઞાન સ્વરૂપી રૂપ એની દરેક અવસ્થામાં રહે તો એની ચીજ કહેવાય. રાગાદી વિકારો તો સર્વસ્થાઓમાં વ્યાપતા નથી. એ વિકલ્પ જે છે રાગાદી, એ કઈ આત્માની દરેક અવસ્થામાં રહેતા નથી છે ને. મોક્ષ અવસ્થામાં તેમનો અભાવ છે. આ હસીદ શું કહ્યું છે કે વિકારની દશા હો, પણ એ ચૈતન્ય સ્વરૂપની નથી. એટલે કે વિકાર દશા હોય પણ ત્યાં લક્ષ કરવા જેવું એમ કે છે. લક્ષ તો ચૈતન્ય પરંતી દ્વારા ચૈતન્ય સ્વરૂપનો દ્રષ્ટિ કરીને અનુભવવા જેવું છે. આવી વાત છે. એક વાત, તેની દરેક અવસ્થામાં વ્યાપતા નથી, માટે તે ચૈતન્યનું સ્વરૂપ નથી, માટે તેને લક્ષમાં લેવા જેવું. પ્રથમ એને લક્ષમાં જ્ઞાયક સ્વરૂપ છે તેને લક્ષમાં લઈ અને જે જ્ઞાન અનુભવ થાય પછી રાગ છે તે નહીં જાણે, મારામાં નહીં.
આવી વાત છે. એક વાત વળી તેમનો અનુભવ પણ આકુરતામય દુઃખરૂપ છે. ચાહે તો એ વિકલ્પ દયાદાન વ્રત ભક્તિ નો હું, પણ એ આકુરતામય દુઃખરૂપ છે. પેલું એમ કહ્યું કે પુણ્યને પાપના દયાદાન રાગ વિકાર ચૈતન્ય વિકાર પાસે છે, પણ એ ચૈતન્ય નથી. કેમ કે એની દરેક અવસ્થામાં રહેતા માટે તેના નથી, માટે તેનું લક્ષ છોડી ન્યાય તરફનો અનુભવ કરવો. હવે બીજી વાત કરે છે, એમનો ચિત્ત વિકાર દરેક અવસ્થામાં નથી, પણ જે અવસ્થામાં છે તેમનો અનુભવ પણ આકુરતામય છે. એ દરેક અવસ્થામાં નથી, માટે તેના નથી, પણ એની જયારે અવસ્થામાં છે ત્યારે તે આકુરતામય દુઃખરૂપ છે. ચાહે તો એ વિકલ્પ શુભ રાગ હો કે શુભ હો, એ તો આકુરતામય છે. ભગવાન આત્મા આકુરતા સ્વરૂપ નથી, એ તો અણાકુ આનંદ સ્વરૂપ છે. જોવાને જુદાની સિદ્ધ કર્યા, એ રાગનો વિકલ્પ ચાહે તો ભક્તિનો હોય કે પૂજાનો હોય કે દયાનો હોય કે દાનનો હોય. પણ એ રાગ આત્માની દરેક અવસ્થામાં નથી, માટે તે આત્માના નથી. કેમ કે મોક્ષ અવસ્થામાં તેનો અભાવ થઈ જાય છે, માટે અભાવ થઈ જાય એ ચીજ એની નથી. એક વાર હવે અવસ્થામાં જ્યાં છે અવસ્થામાં જ્યાં રાગ આદિ વિકલ્પ છે, એનો અનુભવ પણ આકુરતામય છે. દરેક અવસ્થામાં નથી, માટે તે એના નથી, પણ જેની હજી અવસ્થામાં છે ત્યાં પણ તે આકુરતામય છે. આવી વાત છે. તેમનો અનુભવ પણ એમ એની અવસ્થામાં છે ત્યાં નથી, ત્યાંથી નથી, માટી તો એનો સ્વભાવ નથી. પણ હવે એની અવસ્થામાં જ્યાં છે ત્યાં પણ એમ આકુરતામય દુઃખરૂપ છે. સમજાય છે? ખાય દરેક અવસ્થામાં નથી, માટી તેના નથી, એક વાત. અને તેની અવસ્થામાં જયારે એક જે જે અવસ્થામાં છે ત્યાં પણ તે આકુરતામય દુઃખરૂપ છે. જો ને ભિન ભિન ચૈતન ભગવાન આત્મા એની દરેક અવસ્થામાં તો જ્ઞાન ને દર્શન ને આદિ હોય છે. રાજાજી દરેક અવસ્થામાં હોતા, એક વાત. પણ બીજી વાત, જયારે અવસ્થામાં છે ત્યારે નથી ત્યારે. એમનો અનુભવ પણ રાગનું વેદન આકુરતામય આકુરતામય દુઃખરૂપ ગજબવા છે. કઈ રીતે સિદ્ધ કરે છે કે ભગવાન તો આણાકુ આનંદ સ્વરૂપ છે ને,
એની અવસ્થામાં થાય છે છતાં તે તો દુઃખરૂપ છે ને. એ શુભ રાગ પણ દુઃખરૂપ છે. તેથી તેના આનંદ સ્વરૂપ થી જુદી જાત છે, માટે તેનાથી ભિન્ન છે. સમજાય છે કાંઈ? જો ચૈતન્ય પંડિત એ પણ આટલો સ્પષ્ટ તદ્દન સાદી ભાષામાં એની પ્રિયતાનું પાન કેમ થાય. એની અવસ્થામાં જ્યાં છે, દરેકમાં તો નથી પણ જ્યાં છે, જ્યાં પણ એ રાગ છે એ આકુળતામય દુઃખરૂપ છે. એ આકુળતામય દુઃખરૂપ માટે તેઓ ચેતન નથી. આકુળતા ને દુઃખરૂપ રાગ છે માટે તેઓ ચેતન નથી. કેમ? જળ છે. કેમ? કે ચૈતન્ય નો અનુભવ તો નિરાકુર છે. ભગવાન આત્મ સ્વરૂપ જે છે એ આનંદ સ્વરૂપ છે, અને એનો અનુભવ પણ આનંદ સ્વરૂપ છે. સમજાય છે કાંઈ? એ આકુળતામય છે માટે તે જીવ સ્વરૂપ નહીં. દરેક અવસ્થામાં વ્યાપતો નથી માટે તે જીવ સ્વરૂપ નહીં. આવી સાદી ભાષામાં ભગવાન અંદર ભિન્ન છે. વર્તમાન હોય ત્યારે પણ તે દુઃખનો અનુભવ છે. અને આત્મા ચૈતન્યનો અનુભવ, રાગનો અનુભવ હોય ત્યારે પણ દુઃખરૂપ છે, અને ત્યારે ભગવાન ચૈતન્યનો અનુભવ થી નિરાકુર છે. આમ છે. ચૈતન્ય ભગવાન આનંદ સ્વરૂપ, એની વર્તમાન દશામાં પણ આનંદનો અનુભવ છે. એ એની દશા છે. સમજાય છે કાંઈ? એની દશામાં રાગાદી છે, એ દુઃખરૂપ છે, તેથી તે આકુળતા છે. ભગવાન તે સમયે પણ ચૈતન્યનો અનુભવ તો અણાકુણ આનંદ છે. ચૈતન સ્વરૂપ જે ભગવાન આત્મા, એ આનંદ સ્વરૂપ, એનો અનુભવ તો અણાકુળ આનંદ રૂપ અનુભવ છે. એની અવસ્થામાં હોવા છતાં એ દુઃખરૂપ છે, અને આની અવસ્થા ભગવાનની અવસ્થા એ અનુભવ આનંદરૂપ છે. સમજાણું કાંઈ? આવી વાતો ધર્મ ને નામે લોકો કઈ કઈ કરાયું નાખ્યું છે. ચૈતન્ય આનંદ સ્વરૂપ રૂપ, તેની અવસ્થામાં થતો રાગ દુઃખરૂપ, અને ચૈતન્યનો અનુભવ સુખરૂપ, માટે તે જીવના નથી. તે જ જીવનો સ્વભાવ છે. જોયું? ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે. અનુભવ નિરાકુળ છે.
જ્ઞાનની પરિણતિની પ્રગટ દશા છે તેને અંતરમાં વાવતા પર્યાયમાં અનુભવનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય એમ કે છે. અને તેથી આ ચૈતન્યનો અનુભવ આનંદ છે અને રાગનો અનુભવ દુઃખ છે, તેથી તે જીવનો નથી. આવી વાતને અંતરમાં પહોંચે એ અંતરમાં ગતિ કર્યા વિના મળે એવું નથી. જ્યાં જ્ઞાનની પર્યાય વર્તમાન પ્રગટ છે તેનું લક્ષ કરીને અંતર હો, રાગ ત્યાં છે તેનું લક્ષ છોડી દે એમ કે સમજાણું કાંઈ. જ્ઞાનની વર્તમાન દશા જે પ્રગટ છે તેનું લક્ષ લઈને અંદરમાં જા, તેના લક્ષણથી અંદરમાં જા, જેથી તને આનંદનો અનુભવ થશે. અને આ રાગ એ તો દુઃખરૂપ છે, આકુળતા છે. માટે તે ચૈતન્યના સ્વભાવથી એ રાગ આકુળતામય માટે ભિન્ન છે, અજીવ સ્વભાવ છે. આવું સ્વરૂપ માણસ આખું પડે વ્યાસ. અને આ સમ્યક દર્શન વિના પાદરા વ્રત થઈ ગયો, પાંચમું ગુણસ્થાન થઈ ગયું. શું પ્રભુ થાય ભાઈ, એ વ્રત નો વિકલ્પ છે એ પણ દુઃખરૂપ છે. હા, એ વિકલ્પ દરેક અવસ્થામાં તો નથી. પણ જયારે છે ત્યારે પણ તેના ઉપર રસ કરવા જેવું નથી, કેમ કે દુઃખરૂપ છે. સમજાણું કાંઈ છે, ત્યાં પણ તે દુઃખરૂપ છે માટે તેનું રક્ષ કરવા જેવું નથી. આનંદરૂપ ભગવાન છે આત્મા, ત્યાં રક્ષ કરીને અનુભવ કરવા જેવું છે. આવો માર્ગ છે વિતરાળ. સર્વજ્ઞના સંતો આમ જાહેર છદમસ્ત પ્રાણી આ પંચમ કાળમાં આમ જાહેર કહે છે. ભાઈ તું પ્રભુ આત્મા છો, કેમ કે આત્મા છે એની પર્યાય તો કાયમ નિર્મળાદી કાયમ રહે છે, એ રાગું નથી ભાઈ. અને રાગ છે જયારે ત્યારે પણ એ દુઃખરૂપ છે માટે તું આનંદરૂપ છો, એ આનંદના અનુભવની પાસે એ તો દુઃખરૂપ છે. તે જ જીવનો સ્વભાવ છે એમ જાણું. જે આનંદ સ્વભાવ છે તિકાળી એ જીવ, પણ એનો અનુભવ થાય ત્યારે એને જણાય આ જીવ છે. સમજાણું કાંઈ, એનો રાગ ઉપરનો રગ છોડીને એનો અનુભવ થતા જે પર્યાયમાં સ્વાદ આવે ત્યારે તે જાણે આત્મા કે ઓહો આ તો આનંદ સ્વરૂપ ભગવાન છે. સારી વાત છે. શું થાય
આ કોઈ પંડિત આની ચીજ નથી. નમૂના પરથી માલ નો ખ્યાલ આવે. નમૂના પરથી માલ નો ખ્યાલ કે રાગ એની દરેક અવસ્થામાં નથી, માટે એમ આમ થી એક વાત. પણ જયારે છે ત્યારે દુઃખરૂપ છે, અને ભગવાન જે આત્મા છે આનંદ સ્વરૂપ છે, અને એનો અનુભવ થાય એ આનંદરૂપ છે. સમજાય છે? કાંઈ આ તો ઉતાવળના કામ નથી બાપા, આ તો ધીરાના કામ છે. ધી બુદ્ધિ ધીર પ્રેરતી, જે જ્ઞાનની બુદ્ધિ અંતરમાં પ્રેર જાય એને ધીર કહે છે. ધી બુદ્ધિ ર પ્રેર, જે જ્ઞાન પર્યાય અંદરમાં જાય એને ધીર કહે છે. કેવળ જ્ઞાન ને બુદ્ધિ કીધી, કેવું જ્ઞાન ને બુદ્ધિ કીધી. જ્ઞાન 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 છે ને, એની બુદ્ધિ શબ્દ વાપર્યો શાસ્ત્ર આવે છે ને ઘણે ઠેકાણે, 1008માં તો બહુ આવે છે. જ્ઞાન થી આનંદ થી જયારે રાગ છે ત્યારે પણ તેનામાંથી લક છોડી ક્યાં, કેમ કે એ તો દુઃખરૂપ છે. અને ભગવાન આત્મામાં દ્રષ્ટિ કર, જેથી તને તે જ પર્યાયમાં આનંદનો અનુભવ થાય, એ જીવ છે. સમજાણું કાંઈ? આટલો ભાવાર થયેલો જમાવીનો સિદ્ધાંત એને કહીએ કે થોડામાં પૂર્ણ ગાગરમાં સાગર ભરી દીધો. હવે ભેદ જ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ જ્ઞાતા જ રહ્યું. શું કીધું? વેદ જ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા એટલે રાગનું લક્ષ છોડીને અંતરમાં લક્ષ જવાની અભ્યાસ કરતા. વેદ જ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા એ રાગ આકુળતા છે, રાગ દરેક અવસ્થામાં નથી, માટે તેનાથી ભીન પડતા. એના ભીનનો અભ્યાસ કરતા વેદ જ્ઞાનની પ્રવૃત્તિ દ્વારા આ આત્મદ્રય પોતે પ્રગટ થાય છે. ભગવાન આત્મા પર્યાયમાં પ્રગટ થાય છે. શક્તિ રૂપે અનંત ગુણનો ધામ ભગવાન, પણ એને વિકલ્પ જે રાગ આદી એનાથી ભિન્ન અભ્યાસ કરતા. કેમ કે ચૈતન્ય દ્રવ્ય રાગથી ભિન્ન છે, જેથી રાગથી ભિન્ન અભ્યાસ કરતા ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતા છે ત્યારે પ્રભુ પ્રગટ થાય છે. શક્તિમાં જે છે એ ભેદ જ્ઞાન દ્વારા પર્યાયમાં પ્રગટ થાય છે. સમજાણું કાંઈ? એ શ્લોક કહે છે એમ કલશમાં મહિમા કરી, એમ કલશમાં મહિમા કરી આ અધિકાર પૂરો કરે છે. ઇથમ જ્ઞાન કરકત કરનાત પાટનમ નાટયિત્વા જીવા જીવો સ્ફુટ વિઘટનમ નેવ યાવત પ્રયાત
विश्व व्याप प्रसव विकसत विकसत व्यक्त तीन मात्र शक्त्या नात्र द्रव्यम स्वयं अतिरसा तावत तो उच्चे चकाशे का प्रमाण है ज्ञान कृकच करना पाटनम ज्ञान रूपी करवतनो जी वर्म व्याभ्यास ज्ञान ने पर्याय ने अंत राग थी भिन्न करवानो अभ्यास आ प्रमाणे ज्ञान कृकच ज्ञान रूपी करवतनो करना करना पाटनम करना एटले वारंवार अभ्यास करना एटले अभ्यास पाटनम एटले वारंवार ज्ञान रूपी करवतनो ज्ञान से ने पछी करकच एटले करवत राग ने ज्ञान स्वभाव वच्चे भेद पाड़वानी करवत ज्ञान से प्रज्ञा छीणी कीधी थी केशव नाग जेम करवत थी बेन लाकड़ा ना टुकड़ा थी जाए एम राग थी ज्ञान स्वभाव ने भिन्न करता बे भिन्न पड़ी जाए बात ज्ञान रूपी करवतनो करना नाम अनुभव करता अभ्यास करता अनुभव करता पाटनम एटले वारंवार ज्ञानी पर्याय ने अंतर मां राग थी भिन्न करता करता मचावीने एटले के प्रणमावीने भगवान आत्मानी राग थी भिन्न दशा ने प्रणमावीने ज्यां जीवने अजीव बने જ્યાં જીવને અજીવ બિંદી પ્રગટપણે જુદા ન થયા એટલે પૂર્ણ ન થયા એના જુદા પૂર્ણ ન થયા એમ છે પ્રગટપણે જુદા એટલે કેવળ જ્ઞાનપણે જુદા ન થયા કે છે અર્થમાં ત્યાં તો જ્ઞાતૃદ્રવ્ય પ્રસભ વિકસત વ્યક્ત ચિહ્ન માત્ર શક્ય બે અર્થ કરશે અત્યંત વિકાસ થતી પોતાની પ્રગતિ માત્ર શક્તિ વળી વિશ્વને વ્યાપી એટલે જ્ઞાનની પર્યાય લોકા લોકને જાણતી પર્યાય પ્રગટ થાય છે સમ્યક દર્શનમાં પણ જે જ્ઞાન થયું એ વિશ્વને પ્રકાશનું જ્ઞાન પ્રગટ થાય છે પોતાનું તો પ્રકાશનું પણ શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં પણ એ વિશ્વ આખું છે લોકાલોક તે પ્રકાશમાં જણાય છે ભલે ઉપયોગ પણ એને ખ્યાલમાં ના આવે પણ એના જ્ઞાનની પર્યાયનો વિશ્વને સમસ્તને જાણો એવું પ્રગટ થઈ જાય છે અત્યંત વિકાસરૂપ થતી પોતાની પ્રગટ ચિહ્ન માત્ર શક્તિ વળી વિશ્વને પ્રગટ થતી ચિહ્ન માત્ર શક્તિ ચિહ્ન માત્ર શક્તિ તો દેખાડ છે પણ એમાંથી પ્રગટ થતી Thank you.
અત્યંત જોયા ચીન માત્ર શક્તિ વળી વિશ્વને વ્યાપીને પોતાની મેળ એટલે સ્વયં જ થી અતિ રસા અતિ વિવેક થી આ જ્ઞાન સ્વભાવને રાગથી ભીન પાડતા જે જ્ઞાન સ્વભાવ પર્યાયમાં પ્રગટ થયો એ અતિ વેગથી વિશ્વને જાણે એવો એનો સ્વભાવ છે. એટલે કે એક સમયમાં જાણે એવો એનો સ્વભાવ છે. ભલે એક તો રાગથી ભીન પડીને જ્ઞાન સ્વરૂપ પ્રકાશ નીકળ્યું અને બીજો રાગથી ભીન કરીને પૂર્ણ પ્રકાશ નીકળ્યું. એક એક ગાથા એક એક કલશ અલૌકિક છે. અમૃત નરાચાર અમૃત અમૃત વરસાયા છે. આ કલશ નો આશય બે રીતે છે જોયું. ઉપર કહેલા જ્ઞાન નો અભ્યાસ કરતા કરતા એટલે રાગ જે પર્યાયમાં છે તેનું લક્ષ છોડીને જે તે કારણે જ્ઞાન ની પર્યાય છે તેને જ્ઞાયક તરફ વાળતા અભ્યાસ કરતા આમ રાગ થી ભીન પડ્યો અને પર્યાય દ્રવ્યમાં ઢળે છે. એ જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભીન સમજાયા કે તુર્ત જ આત્માનો નિર્વિકલ અનુભવ થયો. એમ કે પહેલું તો રાગ થી ભેદ જ્ઞાન સ્વભાવને ભીન પાડતા પાડતા જ્યાં આત્મા સમજાયો આત્માનું ભાન થયું કે તુર્ત જ નિર્વિકલ અનુભવ થયો તે ક્ષણે જ નિર્વિકલ અનુભવ થાય છે. ભેદ પાડતા પાડતા સવિકલ્પ નહીં રાગ થી ભીન પાડતા વિકલ્પ નહીં. ભેદ એ ભેદ નો વિકલ્પ છે. આ પાડું છું એ વિકલ્પ એમ આયતે ન લેવો. અહીંયા તો રાગ થી જ્ઞાન તરફ ને ભેદ પાડતા બને આમ એ ભેદ જ્ઞાન વિકલ્પ છે એ આવે છે. એ અપેક્ષા બીજા બે પાડે ને રાગ ના ભેદ પડે એટલે પણ અહીં તો રાગ થી આ બાજુમાં ઢળતા સમજાવું કઈ આવો માર્ગ જેના ફળ વર્તમાનમાં શાંતિ ના આનંદ અને જેના પૂર્ણ ફળમાં પરમ આનંદ અને પૂર્ણ શાંતિ એના ભેદ જ્ઞાન ની વાતો શું કરી. અરે આ ચીજ ન મળે ને એ વિના આ વ્રત ને તપ ને અપવા ક્રિયા એ થઈ ગયા પાંચમાં ગુણ ભાઈ એ ચીજ જે છે રાગ થી ભિન્ન છે. ઉપર કહેલા જ્ઞાન નો અભ્યાસ કરતા જ્ઞાન નો રાગ થી ભિન્ન પાડવાનો અભ્યાસ કરતા આ તો ભિન્ન એમ નહીં કે જ્ઞાન નો અભ્યાસ કરતા જ્યાં જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાયા કે તુર્ત જ આત્માનો નિર્વિક અનુભવ થયો સંદેશ દર્શન થયું. રાગ તે અજીવ છે ભગવાન ચૈતન મૂર્તિ તે જીવ છે એમ અજીવ થી ભિન્ન જ્ઞાન નો અભ્યાસ કરતા કરતા જ્યાં આત્મા જ્ઞાયક સ્વરૂપ છે એમ સમજાયો તે જ કળે નિર્વિકલ અનુભવ થાય છે. આમ છે ભાઈ સમજાય સમજાવ્યો ને તરત અનુભવ થયા
ગાયક જેમ જાણે તે જ કરવા માંગુ છું. શબ્દ માં એમ છે ખરું ને, પ્રગટ પણ જુદા ન થયા એમ કીધું એટલી તદ્દન પૂર્ણ ઉતિયા થયા નથી, પણ અહીંયા રાગ થી ભિન્ન પડીને જ્ઞાનાનંદ ના અનુભવ થયો તદ્દન પ્રગટ જુદા થયા નથી એક વાર, અને અત્યારે પણ રાગ થી ભિન્ન પાડીને જ્યાં જણાવું ત્યાં અનુભવ થયો. હા સમ્યક દર્શન, આનું નામ સમ્યક દર્શન. જ્ઞાન નો અભ્યાસ કરતા એમ કીધું ને, એટલે જ્ઞાન જે દશા છે ને એને અંતરમાં વાવતા એમ. હા વિકલ્પ તો રહી ગયો બહાર. આવું છે રસિકભાઈ, કલકત્તા કલકત્તા કઈ મળ્યું નથી ક્યાંય. બહુ રજીતભાઈ, હા 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 જુદું જ પીડ્યું ભાઈ, જુદો જ્ઞાન નો અભ્યાસ છે. હા જ્ઞાન નો અભ્યાસ કરતા એમ કીધું તને, જ્યાં જીવ અને અજીવ બંને સ્પષ્ટ ભિન્ન સમજાયા. હા 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 એ તુરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો. હા 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 સમ્યક દર્શન થયું. હા હા હવે સમ્યક દ્રષ્ટિ આત્મા શુદ્ધ જ્ઞાન વળી વિશ્વને પ્રકાશ એમ આવ્યું છે ને, વિશ્વના સમસ્ત ભાવોને સંતૃપ્તિ અથવા વિસ્તારથી જાણે છે, એને પૂર્ણ છે એમને જાણે છે, ટૂંકામાં જાણે છે. એને ખ્યાલ ઉપયોગ ભલે આમ કામ ન કરે આમ, પણ ઉપયોગનું સ્વરૂપ એવું છે કે એને આખું વિશ્વ જણાઈ જાય છે. જ્યાં સ્વજણાનો તીથી તેની પર્યાયમાં પર જણાઈ જાય એવો એનું સ્વરૂપ છે. એમ કે છે ભગવાન આત્મા, એની જ્ઞાનની પર્યાયમાં પૂરણ 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 ભગવાન છે એમ જ્યાં જણાનો, હા હા, જ્યારે તે જ પર્યાયમાં આ બાજુ પૂરણ છે એ પણ જણાઈ જાય છે. પૂર્ણ ટાકું વિશ્વ સમજાણું કઈ. જ્ઞાન નો અભ્યાસ કરતા જ્યાં જીવને અજીબે ભિન્ન પડી ગયા, એકલો જીવ વિનાયક ભાવ ખ્યાલમાં આવ્યો તે ક્ષણે તે નિર્વિકલ્પ અનુભવ થાય છે. અને તેથી જ્ઞાનની પર્યાયમાં પૂરણ 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 પરમાત્મા પૂરણ સ્વરૂપ ભગવાન જેવું જ્ઞાન થયું, તેથી તેની પર્યાયમાં આ બાજુનું પૂરણ વિશ્વ છે તેનું પણ જ્ઞાન થાય. ભલે પરોક્ષ છે, હું કહેવાનો આશય આ છે કે ભગવાન જ્યાં પૂર્ણ દ્રવ્ય સ્વભાવ જ્ઞાનનો અભ્યાસ કરતા જ્યાં જણાઈ ગયું જાણવાનું, આ તે જ ક્ષણે તેને અનુભવ થાય છે, અને તે જ ક્ષણે જે જ્ઞાનની પર્યાય છે કે અહીં પુરાને જાણી કે આમ પુરાને જાણવાનો પર્યાય ત્યાં પ્રગટ થયો છે. હા હા આવી વાત છે.
આ મૂળ ચીજ આ છે, એને પ્રજ્ઞા વિના જાણ્યા વિના બાકી બધું વ્રત ને સપન કરે, પંચમ ગુણ શાંતિ ગયા ભગવાન બાપુ ભાઈ તને લાભ નહી થાય. હા હા હા, ખોટ ને રસ્તે જતા લાભ થાય માને પ્રભુ. હા હા હા, એમ કે વ્રત ને તપ ને લીધા એટલે પંચમ ગુણ સ્થાન થઈ ગયું. એની સમ્યક દર્શન શું ચીજ છે એની તો ખબર ન મળે. હા હા, જોવા છેલ્લી ગાથા છે ના જીવ જીવની, એટલે બહુ સરસ વાત ટૂંકામાં ગાથા કળશમાં જ ધન્યું બધું એનું સ્પષ્ટ કર્યું છે. હા હા હા, એમ કીધું ને જુઓ ને, જ્ઞાનરૂપી કરવતનો અભ્યાસ કરશે એમ કીધું ને ભાઈ. જ્ઞાનની જે પરિણતિ પહેલા આવી ગયું હતું કે જ્ઞાનની પરિણતિ છે એ પ્રગટ છે, રાગ ભલે હોય એનું અલગ છોડી જાય કારણ કે એ એના માને એનું નથી, હોય છે છતાં એ દુઃખરૂપ છે માટે એ જીવ નહીં. એ જ્ઞાનની પરિણતિને અંતરમાં વાવતા જાણનારની દિશાને જાણનાર તરફ વાવતા એને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જાણવામાં આવી ગયો. આવી ગયો એટલે તરત ત્યાં તે ક્ષણે નિર્વિઘ્ન ઉભું થાય. અને તે જ ક્ષણે તે જ્ઞાનની પર્યાય સ્વને પૂર્ણને જ્યાં જાણી આ આત્મા સમજાયો જણાણો, આ આત્મા સમજાયો જણાયો, તે જ સમયની પર્યાયમાં વિશ્વને જાણવાનો પણ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થયો. હા હા હા, અનુભવ પહેલાથી કઈ ખ્યાલ આવ્યો ને કાકી, એની પર્યાયમાં એટલી તાકાત આવી જણાવી, ભલે એ પુત્ર પણ લક્ષ ન જાય પણ એની પર્યાયમાં તાકાત આટલી વિશ્વને જાણવાની કીધી. આવી વાતો છે કેમ કે જ્ઞાનનો અભ્યાસ કરતા જ્યાં જ્ઞાયક જણાનો તો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ સ્વપ્રકાશક છે, એટલે કે જયારે જ્ઞાતા જ્ઞાન જણાણો એ સ્વપ્રકાશ થયો, તે કારણે પરપ્રકાશ વિશ્વનું પણ જ્ઞાન આવ્યું છે. હા 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 હા, પછી ભલે વિશ્વના ભાવોને સંક્ષિપ્તથી કે વિસ્તાર નિશ્ચયથી વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે. વિશ્વને પ્રત્યક્ષ જાણવાનો તેનો સ્વભાવ છે, કેમ કે પોતાને જ્યાં પ્રત્યક્ષ જાણે છે ત્યારે તે પર્યાયનો સ્વપર પ્રકાશ પ્રત્યક્ષ જાણવાનો સ્વભાવ છે, માટે તે વિશ્વને જાણે છે એમ કહ્યું. એક આશય તો એ પ્રમાણે છે, બે આશય છે ને. હા હા, ધર્મ કથા છે. બીજો આશય જીવ જીવનો અનાદિ જે સંયોગ જે કેવળ જુદા પડ્યા પહેલા, એટલે કેવળ જુદે એટલે મોક્ષ એક બાર આ લીધો. જીવ ને અજીવ એટલે રાગ આદિ અને ભગવાન આત્મા, અજીવ શબ્દ રાગ. હા હા હા, જીવ ને રાગ આદિ નો અનાદિ જે સંયોગ
તે કેવળ જુદા પડ્યા પહેલા જુદો તો છે પણ પૂર્ણ પર્યાયમાં જુદા પડ્યા વિના પહેલા જીવનો મોક્ષ થયા પહેલા એટલે જીવનો મોક્ષ થયા પહેલા ત્યાં આવ્યું તો નંદર પ્રગટપણે જુદા નથી એમ આવ્યું તું ને અંદર આવ્યું તું સ્ફુટમ વિઘટનમ એ પ્રયાત વિશ્વપ્રતક પ્રગટપણે જુદા ન થયા એટલે કેવું જ્ઞાન ન થયું એમ કે મારા સંતોની વાણી તો જુઓ એના એક એક શબ્દોમાં એક એક પદમાં શું ગંભીરતા શું ભરપૂર ભાવથી ભરેલો વાચને વાચક શબ્દમાં આ થયું તું નહીં પ્રગટપણે જુદા ન પડ્યા ત્યાં અત્યંત વિકાસ થતી પછી માત્ર વળી વિશ્વને વ્યાપી પ્રગટ થયું એમ એટલે કે પૂરણ પ્રગટ થયું નથી કેવળ જ્ઞાન તે પહેલા સમ્યક દર્શન ના જ્ઞાન પ્રગટ થઈ નથી ભાઈ આ કઈ વાર્તા નથી ભેદ જ્ઞાન થયા જીવનો મોક્ષ થયા પહેલા ભેદ જ્ઞાન ભાવતા જ્ઞાનની પ્રણતિને જ્ઞાયક તરફ ભાવતા અમુક દશા થતા એટલે નિર્વિકલ્પ ધારા જાણી અનુભવ થયો જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો અને તે શ્રેણી અત્યંત વેગથી આગળ વધતા 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 કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું પછી પણ કહ્યું છે ને જ્ઞાનનું ભાન થયું ભેદથી પછી પણ અભ્યાસ ભેદ કરતા કરતા સારી રીતે થાય છે આવે છે ને રાગથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો અનુભવ ચૈતન્યનો થયો હવે ત્યાં તો દર્શનને જ્ઞાનને સ્વરૂપ આચરણ તીર્થતા થઈ હવે જયારે ચારિત્ર પ્રગટ કર્યું છે તો એને વર્તમાનની પર્યાયથી પણ આખો વસ્તુ જુદી છે એમ અંદરમાં અભ્યાસ કરતા કરતા એને ચારિત્ર થાય છે અને ઉગ્ર અભ્યાસ કરતા કરતા કેવું જ્ઞાન થઈ ભેદ અભ્યાસ ગાથામાં આવે છે સમય સાહેબ ચારિત્ર માટે પાછળ અધિકાર આલોચના અને છે ને ત્રિણમૂળ એમાં આવે છે એટલેથી તો થયું હું અજ્ઞાન પણ હવે હજી ચારિત્ર પ્રગટ કરવું છે તો એને પણ અંદરમાં આશ્રય આમ અત્યાર ભેદ પાડતા પાડતા દ્રવ્યનો આશ્રય ઉગ્ર લીધા એટલે કે આટલી આ પર્યાય ખીલી એટલો હું નથી એને પૂર્ણ જ્ઞાયક તર્પમાં અભ્યાસ કરતા ચારિત્ર થાય છે અને તેના અભ્યાસમાં ઉગ્રપણે કરતા કેવું જ્ઞાન થાય છે શું શૈલી ત્યારે ગોળથી જોવો તો સિદ્ધાંત અવિરોધ ઉત્પન્ન થાય છે આમ સિદ્ધાંત જેમાં સિદ્ધપણું પ્રાપ્ત થાય એવા સિદ્ધાંતને સિદ્ધાંત કહેવામાં આવે છે જેનો સરવાળો અંતે સિદ્ધ થાય એવા શબ્દોને સિદ્ધાંત કહેવાય છે વાણી દ્વારા
નથી. વાત તો એ સિદ્ધાંત અંદર છે. રાગ થી ભીન પડીને અનુભવ થયો, પણ જ્યાં સુધી પૂર્ણ જુદો થયો નથી ત્યાંથી અનુભવ તો થઈ ગયો એમ કે છે. એટલે એ ભગવાન જ્ઞાનાનો સ્વભાવ છે, એ જ્ઞાન પંક્તિ દ્વારા રાગ થી ભીન પડીને આ બાજુમાં અનુભવ થયો, તો એ તો પૂર્ણ નો અનુભવ થયો, અને તેથી પર્યાયમાં વિશ્વનું પ્રકાશક પણ એવું જણાવ્યું. પણ હજી પૂરણ ભેદ પડ્યો, ભેદ પડ્યો નથી. આ તો પરોક્ષપણે પરને અને સ્વને વેદનથી પરને જાણવાથી એટલું પ્રીત્યો, પણ એને પૂરણ કેવળ જ્ઞાન જે છે, એ જ્ઞાનનો અંતરમાં એકાગ્ર અભ્યાસ કરતા કરતા કેવળ જ્ઞાન થાય છે. એ પેલા અનુભવ થઈ ગયો એમ કીધું, જુદા ન પીડ્યા પેલા અનુભવ થયો. સમજાણું કાંઈ આમાં તો એવી છે, એક શબ્દ પણ ફેરફાર થાય. પરંડુના માતા એની વાણી અને સંતોની વાણી ગર્મ ઉતરી જાય એવું સાહેબ બીજા મસા ધામ. વેદના ભાવતા ભાવતા પેલા જ્ઞાન નો અભ્યાસ કરતા કરતા એમ શબ્દ હતો, જાણો. હવે કે છે કે એ જ્ઞાન નું ભાન થયું, એને ભાવતા ભાવતા તારા જાણી નિર્વિકલ્પ ધારા જામી, અંત ફીરતા જમી સાહેબ, જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો અને તે શ્રેણી દશા અત્યંત વેગથી ધારાવાહી શ્રેણી એટલે ધર્મ ધારા વિતરાગ ધારા વિતરાગ સ્વભાવને આશ્રય જે વિતરાગ ધારા ચાલી વધતા વધતા કેવું જ્ઞાન પ્રગટ થયું. પાછું એમ પણ સિદ્ધ કર્યું કે એ ભેદ જ્ઞાન થતા થતા એનો અભ્યાસ કરતા કેવું થયું, કોઈ રાગની ક્રિયા હતી અને વ્યવહાર હતો માટે કેવું જ્ઞાન થયું. એ વખતે પણ જે રાગ હતો એનાથી ભીન પડ્યું, પણ હજી રાગ રહ્યો છે એનાથી પણ ભેદ પાડતા 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 અંદરમાં જામી દશા નિર્વિકલ્પ દશા જામી અભેદ દશા ત્યાં કેવળ આત્માનો અનુભવ રહ્યો. હા વાત છે. નિર્વિકલ્પ ધારા થઈ એનો અર્થ ફીરતા જામી ત્યાં. આનંદના નાથમાં પર્યાયમાં ફીરતા જામી આ વિતરાગતા 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 જામી. વિતરાગ સ્વભાવના ઉગ્ર આશ્રયથી વિતરાગતા જામી. વિતરાગતા જામતા કેવું જ્ઞાન થયું. બહાર ને વિતરાગ થાય છે ને. શું સહેલી મીઠી, શું ટૂંકી ગાગરમાં સાગર ભરી દીધું છે. પછી અઘાતી કર્મ નો નાશ થતા બે જુદા તદ્દન પીડ્યા નથી પેલા એમ કહ્યું હતું ને.
એટલે પછી જુદા પડે છે એને તદ્દન. પેલા જુદા અનુભવથી પડે છે, ત્યાં હજી સર્વથા પરથી જુદો પડ્યો નથી. તેથી અનુભવ જુદા પડ્યા પહેલા એમ હતું ને. હા હા હા, એ પૂર્ણ જુદા થવા પહેલા. હા હા હા, પછી અજ્ઞાતી કર્મનો નાશ થતા જીવ દ્રવ અજીવ દ્રવથી કેવળ ભિન્ન થયું. ભગવાન આત્મા પ્રતિજીવી ગુણની પણ જે વિપરીતતા હતી એ પણ અજીવ હતું કે સા. હા હા હા, સમજાણું કઈ? પ્રતિજીવી ગુણની જે વિપરીતતા હતી એ પણ અજીવ છે. હા 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 હા, યા જે અંદર જામી અંદર માં ફેરતા ત્યાં નિર્મળ ધારા કેવડા ને પૂર્ણ થઈ ગઈ. હા હા, પછી અઘાતી નો નાશ થઈને કેવળ ભિન્ન થયું. જીવ દ્રવ અજીવ થી તદ્દન જૂનું થયું. જીવ અજીવ ના ભિન્ન થવાની આ રીત છે. હા હા, એવી શૈલી પહેલેથી ફેર સુધીની પણ સારા એક ધારી છે. આવી વાતો પણ સાંભળવા ન મળે એને બિચાર જાવું ક્યાં. માની બે એક નહીં ધર્મ કરીએ છે ને. હા ટીકા, આ પ્રમાણે જીવ ને અજીવ જુદા જુદા થઈને રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. અજીવ જુઓ પડી ગયો, જીવ એકલો પૂરણ થઈ ગયો. હા હા હા, જોયું એ વિપરીત પર્યાય છે એ બધી અજીવ. હા હા, એકલું જ આ પૂરણ સ્વરૂપ પ્રગટ થયું ત્યાં અજીવ જુઓ પડી ગયો. હા હા હા, જીવ અજીવ અધિકારના પહેલા રંગભૂમિ કહીને ત્યાર પછી ટીકાકાર આચાર્ય એમ કહ્યું, જીવ નાખ્યો તમે પેલો જીવ અધિકાર 38 એ રંગભૂમિ, તે નર્તના અખાડામાં જીવ અજીવ બંને એક થઈ પ્રવેશ કરે છે અને બંને એકપણાનો સ્વાંગ રચ્યો છે. ભેદ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવ પુરુષ સમ્યક જ્ઞાન વડે સમ્યક જ્ઞાન વડે તે જીવ અજીવ બંનેની તેમના લક્ષણ ભેદથી પરીક્ષા કરી. હા હા હા, રાગ નું લક્ષણ આકુરતા છે, ભગવાન નું લક્ષણ અનાકુરતા. પરીક્ષા કરીને બંનેને જુદા જાણ્યા, તેથી સ્વાંગ પૂરો થઈ ગયો. અને બંને જુદા જુદા થઈને અખાડાની બહાર નીકળી ગયા, આમ અલંકાર કરીને વર્ણન કર્યું છે. વિશેષ